Afternoon students, welcome to St. Xavier's e-class. आज इंग्लिश में आपने ग्रामर नो लेसन नंबर 4, ओके लेसन नंबर 4 ग्रामर नी तुम्हारे बुक में थी तुम्हारे जोवानो छे. ओके आ लेसन नो नाम सु छे हाउ मेनी. ओके हाउ मेनी एक प्रश्नार्थ वाक्य छे. ओके आपने प्रश्न पूछो होए त्यारे आपने केवी रीते स्टार्ट करिए छे. आप आपने आ क्वेश्चन स्टार्ट करवो होय तो हाउ मेनी फॉर एक्जाम्पल बुक्स हाउ मेनी बुक्स हाउ मेनी एट शू गुजराती में थाय छे केटला. ओके केटला केटली बुक्स एटले हाउ मेनी बुक्स हाउ मेनी बॉयज एटले केटला छोकराओ हाउ मेनी चिल्ड्रन आर प्लेइंग आउटसाइड के बाहर केटला छोकराओ रमे छे. ओके तो हाउ मेनी नो गुजराती में अर्थ थाय छे केटला. ओके હવે આ પ્રશ્નનો જવાબ આપવો હોય તો એની માટે તમારે બે વસ્તુ શીખવી પડે છે. પણ સૌથી પહેલાં હાઉ મેની આપણે ક્યારે યુઝ કરીએ છીએ. હાઉ મેની આપણે એવી વસ્તુ માટે જેની આપણે ગણતરી કરી શકીએ. ઓકે કે લોકો હોય બુક્સ બોયઝ ચેર્સ ટેબલ્સ જે વસ્તુને આપણે ગણી શકીએ છીએ કાઉન્ટ કરી શકીએ છીએ 1 2 3 4 એની માટે આપણે શું યુઝ કરીએ છીએ હાઉ મેની એમ એ એન વાય મેની. ઓકે ધારો કે તમને પૂછવું હોય કે ગ્લાસમાં કેટલું દૂધ છે તો દૂધની આપણે ક્વોન્ટિટી ગણી શકીએ નહીં એટલે કાઉન્ટ નથી કરી શકતા. એને આપણે માપી શકીએ છીએ પણ કાઉન્ટ નથી ગણતરી નથી કરી શકતા એટલે એની માટે હાઉ મચ મિલ્ક થાય હાઉ મેની મિલ્ક ના થાય. ઓકે દેટ્સ ધ ડિફરન્સ. આપણે જે વસ્તુની ગણતરી કરી શકીએ એવી જ વસ્તુ માટે આપણે પ્રશ્ન પૂછીએ છીએ હાઉ મેની. ઓકે ધીસ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. હવે આન્સર આપવું હોય આનો પ્રશ્નનો ઉત્તર આપવો હોય તો એની માટે તમારે બે વસ્તુ શીખવી પડે. ફોર એક્ઝામ્પલ અહીંયા છે હાઉ મેની બુક્સ. ઓકે ટેબલ પર કેટલી બુક્સ પડી છે મને કેવું છે 6 બુક્સ. આન્સર શું છે 6 બુક્સ. ઓકે તો આ શીખવા આ આન્સર આપવા માટે આ આન્સરમાં શું બે વસ્તુ છે 6 અને બુક્સ. 6 શું છે એ નંબર છે રાઈટ નંબર નેમ્સ. તમે લોકોએ પહેલાંના ધોરણમાં કર્યું હશે નંબર નેમ્સ. ઓકે 1 to 100 SIX 6 અને અહીંયા શું થાય છે બુક્સ. બુક્સ ખાલી બુક છે ના બુક્સ છે એટલે બહુવચન છે પ્લુરલ છે. બહુવચનને આપણે શું કહીએ છીએ પ્લુરલ. આનું એક વચન શું છે બુક. બુક એટલે અ બુક એટલે એક બુક એનું બહુવચન છે બુક્સ. ઓકે તો આપણે સેન્ટેન્સ આ પ્રશ્નનો જવાબ આપવા માટે આપણે બે વસ્તુ શીખવાની છે ગણતરી એટલે ઇંગ્લિશમાં સંખ્યા. ઇંગ્લિશમાં સંખ્યા 1 to 100 એનાથી બી વધારે પણ હમણાં માટે આપણે 1 to 100 કરીશું. ઓકે અને એ નામનું તમારે પ્લુરલ ફોર્મ એટલે બહુવચનમાં એને કેવી રીતે લખાય છે એ આપણે શીખવાનું છે આજે. ઓકે અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ખાલી પ્લુરલ એક હોય એક વચન હોય ત્યારે જ આપણે આર્ટિકલ અ અને એન યુઝ કરીએ છીએ. ઓકે આપણે પહેલા બી ભણ્યું છે ખાલી એક વચન માટે આપણે આર્ટિકલ શું યુઝ કરીએ છીએ એ અને એન. બહુવચન માટે આર્ટિકલ એ અને એન આવશે નહીં. ઓકે ધેર આર 6 બુક્સ. ઓકે કાં તો આપણે પહેલાં આન્સર ખાલી શીખવાનું છે 6 બુક્સ આ તમને આવડવું જોઈએ લખતા. તો એની માટે મેં તમને જેમ કહ્યું શું બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે નંબર નેમ્સ નંબર્સ અને નંબર નેમ. 1 થી 100 સુધી તમને બધા નંબર્સને લખતા આવડવું જોઈએ. નંબર નેમ્સ એટલે ઓ એન ઈ 1 TWO પછી 39 49 વિધાઉટ સ્પેલિંગ સ્પેલિંગ મિસ્ટેક્સ એ તમને લખતા આવડવા જોઈએ તો આપણે આન્સર કરેક્ટ લખી શકીએ છીએ. ઓકે અને સેકન્ડ શું હતું બહુવચન. બહુવચન માટે આપણે શું શીખવું પડશે પ્લુરલ. આપણે પહેલા ક્વેશ્ચન જોઈએ કેટલી બુક્સ તો 6 બુક્સ. ઓકે 6 બુક્સ આ સંખ્યા છે અને આ પ્લુરલ ફોર્મ છે બહુવચનનું ફોર્મ બુક્સ બુકનું થઈ ગયું બુક્સ. 10 બોયઝ એટલે સંખ્યા અને બોયઝ એટલે નું એક વચન શું છે બોય. અ બોય એટલે એક છોકરો અને બોયઝ એટલે એકથી વધારે. ઓકે 10 બોયઝ 20 ચિલ્ડ્રન. હવે ચિલ્ડ્રન
નું એકવચન શું છે ચાઇલ્ડ ઓકે અ ચાઇલ્ડ અ ચાઇલ્ડ એટલે એક એક છોકરો એક અને 20 ચિલ્ડ્રન એટલે 20 છોકરાઓ ઓકે ચાઇલ્ડ નું બહુવચન શું થાય છે ચિલ્ડ્રન ઓકે તો હવે એની માટે તમે સંખ્યા તો ઓલરેડી શીખી છે રાઈટ એ તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની છે કે તમારે એને વર્ડ્સ માં લખતા આવડે છે કે નહીં હવે પ્લુરલ મેં તમને જેમ કહ્યું ચાઇલ્ડ નું ચિલ્ડ્રન થાય છે એ કેવી રીતે થયું તો એ આપણે હવે આગળ શીખીશું એટલે હાઉ મેની નો પ્રશ્ન આવે તો તમને ઉત્તર લખતા આવડે એટલા માટે આપણે બે વસ્તુ શીખવાની છે સંખ્યા તમને આવડે છે અને બહુવચનનું ફોર્મ હવે આપણે કરીશું ઓકે બહુવચન ઇંગ્લિશમાં શું કહીએ છીએ પ્લુરલ પી એલ યુ આર એ એલ પ્લુરલ ઓકે હવે આગળ રૂલ્સ છે શું રૂલ્સ છે કે તમને હવે એક એપલ આપ્યું હોય એપલ ઓકે તમને વન એપલ હોય તો તમને કહીએ છીએ વન એપલ એ બી પી એલ ઈ બે હોય તો આપણે સિમ્પલ શું લગાડી દઈએ છીએ અહીંયા એપલ્સ ઓકે ટુ એપલ્સ આપણે શું કર્યું એન્ડમાં ખાલી એસ લગાડ્યું ઓકે મોસ્ટ ઓફ ધ ટાઈમ વધારે કરીને તમે કોઈ બી વર્ડનો પ્લુરલ ફોર્મ બહુવચન ફોર્મ કઈ રીતે બનાવી શકો છો પાછળ એસ લગાડીને પાછળ એસ લગાડીને તમે એને પ્લુરલ ફોર્મ કરી શકો છો એક્ઝામ્પલ શું છે બુક બુક્સ પેન પેન્સ શોપ શોપ્સ નેમ નેમ્સ ફ્રેન્ડ ફ્રેન્ડ્સ ટીચર ટીચર્સ મંથ મંથ્સ ઓકે તો અહીંયા આપણે શું કર્યું છે ખાલી ફક્ત ને ફક્ત લાસ્ટમાં એસ લગાડી દીધું તો પ્લુરલ ફોર્મ થઈ ગયું ઓકે આ છે એકદમ સિમ્પલ છે હવે એના પછી નેક્સ્ટ રૂલ શું છે જ્યારે વર્ડ સી એચ એસ એચ એસ ડબલ એસ એક્સ ઓર ઝેડ ઓકે હવે આ વર્ડ્સથી એન્ડ થાય તો તમારે લાસ્ટમાં ઈ એસ લગાડવાનો છે ઓકે હવે તમે કહેશો કેવી રીતે યાદ રહેશે પણ આ બધા વર્ડ્સ છે એ તમે યાદ રાખશો એનું સાઉન્ડ શું થાય છે ચ શ સ ઓકે ઝેડ એક્સ એ બધાના સાઉન્ડ શું હોય છે કયો પ્રોનાઉન્સિએશન કેવી રીતે થાય છે ઓકે આવા બધા વર્ડ્સ જ્યારે હોય જ્યારે વર્ડ્સ હોય તો એના એન્ડમાં તમારે લગાડવાનું છે ઈ એસ એક્ઝામ્પલ છે બોક્સ ઓકે લાસ્ટમાં શું છે એક્સ બોક્સ છે તો વન બોક્સ અને એકથી વધારે પ્લુરલ કરવું હોય તો બોક્સિસ બી ઓ એક્સ ઈ એસ બોક્સિસ ઓકે પછી એન્ડ વિથ એસ એસ એચ એસ ડબલ એસ સી એચ ઓકે આ બધાથી એન્ડ થાય તો તમારે લાસ્ટમાં ઈ એસ લગાડવાનું છે બસ નો બસીસ શું કર્યું આપણે બસ લગાડ લખીને પાછી લાસ્ટમાં ઈ એસ લગાડવાનું છે ડિશ લાસ્ટમાં શું છે એસ એચ એસ એચ છે તો ડિશિસ બીચ સી એચ સી એચ છે તો બીચિસ ઓકે આ તમારી ટેક્સ્ટબુકમાં બી તમને આપેલું છે આ રૂલ્સ તમારે યાદ રાખવાના છે શું છે સી એચ એસ એચ એસ ડબલ એસ એક્સ ફોર ઝેડ આનાથી વર્ડ એન્ડ થતું હોય તો લાસ્ટમાં શું લગાડવાનું છે ઈ એસ શેની માટે પ્લુરલ બહુવચન બનાવવા માટે આપણે લાસ્ટમાં ઈ એસ લગાડવાનું છે વેન વર્ડ વર્ડ્સ એન્ડ ઇન એફ ફોર એફ ઈ ચેન્જ એફ ઈ ટુ વી અને એડ ઈ એસ ઓકે જ્યારે વર્ડના એન્ડમાં હવે અહીંયા એક્ઝામ્પલ છે લીફ ઓકે એલ ઈ એ એફ લાસ્ટમાં એફ કાં તો એફ ઈ આવે તો આપણે શું કરવાનું છે એફ ને કાઢી નાખી વી લગાડીને ઈ એસ લગાડવાનું છે ઓકે લાસ્ટમાં એ વર્ડના એન્ડમાં વર્ડ ઇફ ધ વર્ડ્સ એન્ડ ઇન એફ ફોર એફ ઈ એફ કાં તો એફ ઈમાં વર્ડ એન્ડ થતું હોય તો આપણે એનું પ્લુરલ ફોર્મ બહુવચન બનાવવા માટે એફ કાઢી નાખી વી લખી અને પછી ઈ એસ લગાવવું છે લીવ્સ ઓકે લીફ એટલે એક પત્તો લીવ્સ એટલે વધારે પત્તા ઓકે લાઈફ લાઈવ્સ શું કર્યું આપણે એફ ઈ એન થાય છે તો એફ ઈ ને કાઢી અને વી ઈ એસ લગાડવાનું છે ઓકે વાઈફ વાઈવ્સ એફ ઈ છે એફ ઈ ને કાઢી અને વી ઈ એસ લગાડવાનું છે
गिव एफ छे एफ ने काढ़ी डी एस लगाड़वानो छे ओके नेक्स्ट रूल नंबर 3 छे व्हेन द वर्ड द लेटर बिफोर अ वाई इज अ कंसोनेंट चेंज द वाई टू आई एंड ऐड ईएस ओके फॉर एग्जांपल बेबी ओके જ્યારે વર્ડ વાય થી એન્ડ થતું હોય અને એના પહેલા એક વ્યંજન હોય વ્યંજન એટલે શું વ્યંજન ઇંગ્લિશમાં વ્યંજન એટલે એને કહેવાય કોન્સોનન્ટ્સ ઓકે કોન્સોનન્ટ્સ કયા વર્ડ્સ છે આ છે વોવેલ્સ આ એટલે ગુજરાતીમાં એને કહીએ સ્વર અ આ ઈ ઈ ઉ ઉ એ ઐ ઓ ઔ અં અહ ઓકે આ સ્વર છે એના સિવાયના જે વ્યંજન છે ઓકે એ ઇંગ્લિશમાં બી સી ડી એફ એચ કે એલ એમ ઓકે ઈ બધાથી ઈ બધા વાયને પહેલા આવ્યા હોય તો આપણે શું કરવાનું છે વાય કાઢી અને આઈ ઈ એસ લગાડવાનું છે ઓકે હવે અહીંયા શું છે બેબીમાં લાસ્ટમાં વાય છે અને એના પહેલા શું છે બી બી ઇઝ અ કોન્સોનન્ટ કોન્સોનન્ટ એટલે વ્યંજન વ્યંજન ઓકે તો આપણે વાય કાઢી અને આઈ ઈ એસ લગાડવાનું છે શું લગાડવાનું છે વાય કાઢી અને આઈ ઈ એસ ઓકે સિટી સી આઈ ટી વાય સિટી હોય એટલે શું છે વાય છે અને એના પહેલા વ્યંજન છે કોન્સોનન્ટ છે ટી ઇઝ અ કોન્સોનન્ટ એટલે વાય કાઢી અને આઈ ઈ એસ લગાડશું તો પ્લુરલ ફોર્મ થાય છે ફેમિલી ફેમિલીઝ ઓકે વન ફેમિલી વાયની પહેલા શું છે એલ એલ ઇઝ અ કોન્સોનન્ટ કોન્સોનન્ટ છે એટલે વાયની કાઢી અને આઈ ઈ એસ લગાડવાનો છે રૂલ નંબર 4 વેન વર્ડ્સ એન્ડ ઇન એ ઈ આઈ ઓ આર ઓકે મેં જેમ તમને કહ્યું આપણે પહેલા શું જોયું કોન્સોનન્ટ વ્યંજન અને વાય હોય પ્લસ વાય થી એન્ડ થતું હોય તો આપણે વાય કાઢીને આઈ એસ લગાડવાનો છે પણ સ્વર પ્લસ વાય હોય તો ખાલી એસ લગાડવાનું છે શું કરશું હવે બે છે તો વાયની પહેલા શું છે એ એ એટલે સ્વર છે એ ઈ આઈ ઓ યુ એ એટલે સ્વર છે વોવેલ છે એટલે લાસ્ટમાં શું આવશે એસ ખાલી ફક્ત એસ આઈ એસ નહીં ઓકે બોય બોયઝ ખાલી ફક્ત એસ પણ એના પહેલાં આપણે શું જોયું હતું અગર સિટી હોય અને એ વાયની પહેલાં એક કોન્સોનન્ટ છે વ્યંજન છે એટલા માટે આપણે વાયને કાઢી અને આઈ એસ લગાડવાનું છે વેન અ વર્ડ એન્ડ્સ ઇન ઓ યુ શુડ એડ ઈ એસ ઓકે જેમ આપણે જોયું હતું એસ એચ સી એચ ઈ બધા જ્યારે વર્ડ નો લાસ્ટ વર્ડ ઓ હોય લાસ્ટ લેટર ઓ હોય મેંગો ઓકે મેંગો લાસ્ટ શું છે ઓ તો આનું પ્લુરલ કઈ રીતે થશે મેંગોઝ ઓ પ્લસ ઈ એસ ઓકે હીરો હીરોઝ લાસ્ટમાં ઓ છે એટલે ઈ એસ સમટાઈમ્સ અ વર્ડ મે કમ્પ્લીટલી ચેન્જ ઇટ્સ ફોર્મ એન્ડ પ્લુરલ ઇઝ મેડ ઓકે જેમ મેં તમને કહ્યું એક અમુક વર્ડ્સ એવા હોય જે એક વચનથી બહુવચનમાં ચેન્જ કરીએ તો આખું ચેન્જ થઈ જાય ફોર એક્ઝામ્પલ ચાઇલ્ડ હોય તો આપણે ચાઇલ્ડ્સ નથી કહેતા આપણે ચિલ્ડ્રન કહીએ છીએ વન ચાઇલ્ડ અને ટુ ચિલ્ડ્રન બે બચ્ચાઓ હોય તો આપણે શું કહીએ ટુ ચિલ્ડ્રન ઓકે મેન એમ એ એન મેન અને એમ ઈ એન મેન ઓકે એક વચનમાં એક માણસ હોય તો શું કહીએ ઇંગ્લિશમાં મેન એમ એ એન અ મેન એક માણસને શું કહીએ છીએ એમ એ એન મેન પણ ઇંગ્લિશમાં એકથી વધારે પ્લુરલ પ્લુરલ મેન હોય તો આપણે
वन फिश टू फिश थ्री फिश फिश खाली एनु प्लुरल चेंज करतू नथी बीजो एग्जांपल छे शीप ओके गेटू शीप એટલે गेटू शीप शीप જ રહેશે ઓકે હવે આ આ બધા જે રૂલ્સ છે એ તમારી બુક્સ માં ભી આપ્યા છે તમારી ગ્રામર બુક માં પેજ નંબર 21 અને 22 पेज नंबर 21 અને 22 પર આ રૂલ્સ આપ્યા છે તમારે એક વાર પાછા જોઈ લેવાનું છે હવે મેં જે તમને કહ્યું હવે આપણે આ પ્રશ્ન હાઉ મેની નો અહીં આન્સર લખો હોય તો આપણે કઈ રીતે લખીએ આ કેટલા કપ્સ પહેલા તો તમને ખબર પડે છે આ શું છે આ કપ્સ છે ને એક એટલે કપ અને એક થી આ પહેલા આપણે એક વચન લખીએ આ કપ છે ઓકે હવે આ કેટલા છે 1 2 3 तो आपने कई रीते लख थ्री अने नॉर्मल आना में कोई रूल नहीं लगत तमने लगे जो कोई रूल छे सी यू यू पी कप तो सी यू पी एस कप्स शु थे थ्री कप्स एटले त्रण कप ओके नेक्स्ट आ शू बलून एक वचन शू छे आनु बलून ओके एक थी वधारे हशे तो बलून्स केटला छे 5 1 2 3 4 5 F I V E 5 बलून्स ओके हाउ मेनी बलून्स आर देयर 5 बलून्स ओके नेक्स्ट टमेटोस कितना छे 1 2 3 4 5 6 6 હવે ટોમેટો નું પ્લુરલ બહુવચન શું છે તમને ખબર છે લાસ્ટ માં શું આવે છે ઓ લાસ્ટ માં આવે છે ઓ એટલે આપણે એન્ડ પ્લુરલ કઈ રીતે કરશું લાસ્ટ માં ઈએસ લગાડશું ટોમેટોસ 6 टोमेटोस ओके एक वचन शू छे टोमेटो એટલે એક 1 અને 6 टोमेटोस માં આપણે લાસ્ટ માં શું લગાડ્યું ES ઓકે હવે તમારે વર્કબુક માં પેજ નંબર 24 અને પેજ નંબર 25 આ તમારે જાતે કરવાની છે શું કરશો પહેલા તો અહીંયા આ શું છે એ તમારે અહીંયા લખવાનું છે આ પહેલા ચિત્રમાં તમને શું દેખાય છે શું છે એ ગ્લાસ છે પહેલા ચિત્રમાં છે ગ્લાસ તો તમારે ઉત્તરમાં કઈ રીતે લખવાનું છે પછી કાઉન્ટ કરવાના છે 1 2 3 4 એટલે 4 तो कई रीते लखशो 4 F O U R 4 અને ગ્લાસ લાસ્ટ માં ડબલ એસ હોય તો પ્લુરલ કઈ રીતે થાય છે લાસ્ટ માં ઈ એસ લગાડીએ તો એનું પ્લુરલ થાય છે 4 ગ્લાસીસ ઓકે સેકન્ડ છે તમને શું લાગે છે પત્તા છે પત્તાને આપણે ઇંગ્લિશ માં કહીએ છીએ લીફ L E A F leaf ओके कितना छे 1 2 3 4 5 6 7 8 9 10 ओके तो 10 T E N 10 અને leaf last માં F હોય તો આપણે શું રૂલ છે F ને કાઢી અને V E S લગાવવાનો છે તો 10 leaves ओके તો આ રીતે પહેલા તમારે ચિત્રમાં જે દેખાય છે એનું નામ અહીંયા લખી દેવાનું છે પછી એ કેટલા છે એ કાઉન્ટ કરી અને એનું પ્લુરલ ફોર્મ કરવાનું છે આ તમારે જાતે એકવાર પ્રયત્ન કરવાનો છે ના આવડે તો પછી હું પીડીએફ મોકલીશ એમાંથી તમારે ચેક કરવાનું છે કે તમે જે લખ્યું છે અને મેં મોકલ્યું છે એ સરખું છે કે નહીં પણ જાતે પ્રયત્ન તો કરવાની જ છે ઓકે પહેલાં પોતાની રીતે ટ્રાય કરવાના છે વર્ડ્સનું મિનિંગ તમને ચિત્રમાં શું છે એ તમને ના ખબર પડતી હોય તો એકવાર મમ્મીને પૂછવાનું છે ફર્સ્ટમાં છે ગ્લાસ સેકન્ડમાં છે લીફ થર્ડ માં છે ટ્રી શું છે ટ્રી ટી આર ઈ ટ્રી ફોર્થ માં છે એપલ ફિફ્થ માં છે બસ
सिक्स्थ मार्च है फिश, सेवेंथ मार्च है बर्ड, एट्थ मार्च है मैंगो, नाइन्थ मार्च है कप अने टेंथ मार्च है माउस। ओके तो आ रीते तमारा दस जे छे पेज नंबर 24 अने पेज नंबर 25 ई तमारे पूर्ण करवानी छे अने पछी आप पीडीएफ माथी चेक करजो। હવે આપણે આ ચેપ્ટરનો જે નેક્સ્ટ પાર્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું, ત્યાં સુધી તમારી બુક કમ્પ્લીટ રાખજો અને ભણતા રહેજો।